ગુજરાતીઓનો સૌથી વધુ પ્રિય તહેવાર નવરાત્રી હવે આખરી ચરણમાં આવી પહોંચ્યો છે. રાજ્ય દશેરાનો પર્વ છે ત્યારે આ વર્ષે 2 વર્ષ બાદ નવરાત્રીનો પર્વ રંગે ચંગે બધાએ મનાવ્યો. ઘણી બધી જગ્યાએ મોટા આયોજનો પણ સુરતમાં થયા. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, મંડળો, શાળાઓ દ્વારા પણ ગરબાના કાર્યક્રમો કરવામાં આવ્યા. ત્યારે ગત રોજ સુરતની પ્રેસિડેન્સી શાળા દ્વારા ધામધૂમપૂર્વક નવરાત્રીનો પર્વ મનાવવામાં આવ્યો, જેમાં શાળાની શિક્ષિકા બહેનો અને વાલી બહેનો ગરબાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 100 જેટલી શિક્ષિકા બહેનો અને 170 જેટલી વાલી બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેમાં નિર્ણાયક તરીકે સોનલબેન વ્યાસ, વનિતા વિશ્રામ બાળભવનના આચાર્ય અલ્પાબેન દેસાઈ તથા ભરતનાટ્યમ વિશિષ્ટ પ્રીતિબેન શાહ ઉત્કૃષ્ટ સેવા આપી હતી, જેમાં વિવિધ કેટેગરીમાં 5 જેટલા ઇનામો અને 3 આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાડા, એન એમ કારિયા તથા આચાર્ય કુમારી દીપિકા શુક્લાએ ખેલૈયાઓને શુભકામનાઓ પાઠવી હતી.